ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે જલ્દી આવ ના નાદ સાથે ડભોઈના 150 ઉપરત શ્રી ગણેશજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન શાંતિપ્રિય વાતાવરણમાં સંપન્ન થયું. ડભોઈના ગોવિંદેશ્વર તોરાવ ખાતે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. 10 દિવસ આતિથ્ય માન્યવા શ્રીજીના ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસના આતિથ્ય તેમજ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન બાદ ડભોઈ નગરના અને તાલુકાના ભક્તો અને વિવિધ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક આવતા વર્ષે જલ્દી આવના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું. ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં 150 ઉપરાંત ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરી 10 દિવસ ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી. ત્યારે ડભોઈ શ્રીજીના વિસર્જન સમયે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમજ વિવિધ આગેવાનો દ્વારા શ્રીજીને ફુલહાર કરવામાં આવ્યો હતો. ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. PISJ વાઘેલા, DYSP આકાશ પટેલ સહિત તમામ PSI અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. DJના તાલ સાથે નગરના શ્રી ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તો નગરપાલિકા દ્વારા 2 ક્રેન સહિત વિશેષ સુવિધા હીરા ભાગોર બહાર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રી ગણેશ ભક્તો દ્વારા વિસર્જન આનંદ અને ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ડૉક્ટર BJ ફ્રમભટ્ટ, શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. વિજય બારોટ, ZSTV, ડભોઈ. 10 દિવસ ગણપતિ દાદા અમારે ત્યારે અમે લોકોએ બહુ ખુદામ ધૂમથી એમની ઉજવણી કરી. દર વર્ષેની જેમ આ પણ હીરાભાગોના તળાવ ખાતે અમે એમની વિસર્જન કરવા આવ્યા છે. દર વર્ષે બહુ વિભોર અમે એમનું સ્વાગત કરીશું. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. પ્રભાવતી ડભોઈ નગરી ખાતે શ્રીજીની વિવિધ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી, જેનું આજરોજ ડભોઈ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બાપ્પા સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના અને ટાવર ચોક ખાતે માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટા સાહેબ દ્વારા ફૂલહારની પણ વિધિ કરવામાં આવી. દાદા બીજા વર્ષે જલ્દી આવે તેમની અમે રાહ જોઈશું.